તો આગળ સમાચારમાં વાત કરીએ તો માજી સૈનિકોનું પણ આંદોલન પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્વાભાવિક બાબત છે, ગાંધીનગર ખાતે જે પ્રકારે માજી સૈનિકો આક્રમક મૂડમાં આવેલા જોવા મળ્યા હતા, માંગો પર વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી. પૂર્વ સૈનિકોના 14 મુદ્દાઓને લઈને કમિટી તૈયાર કરવામાં આવી હતી. માજી સૈનિકોએ સરકારનો જો કે આભાર પણ માન્યો છે. ત્યારે સાંભળીએ અમારા રિપોર્ટર શું કહી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે અનેક ક્ષેત્રોમાં જે ગુજરાત વિધાનસભા છે તેનો ઘેરાવ કરવામાં આવ્યો છે. જે સરકારી કર્મચારીઓ હોય, માજી સૈનિકો હોય કે પછી આરોગ્ય કર્મચારીઓ હોય, તમામ લોકોએ ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરીને છેલ્લા ઘણા દિવસથી અહીંયા આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે એક સમાચાર મળી રહ્યા છે જેમાં માજી સૈનિકોની જે માંગો છે, સરકારે સમિતિની રચના કરી અને મારી પાસે લેખિતમાં આપી દીધેલું છે અને એમાં આ મુદ્દાઓની ચર્ચા કરી અને સુખદ અંત આવશે સરકારે એવું કીધું છે. એટલે હાલ અમે અમારું આ જે આંદોલન છે સ્થગિત કરીએ છીએ. કયા કયા મુદ્દાઓ મુખ્ય હતા જે સરકાર સ્વીકારી રહી છે? તમામે 14 મુદ્દાનો એમાં ઉલ્લેખ કરેલો છે અને મેં કોપી પણ આપેલી છે. જે અગાઉ મુદ્દાઓ નિરાકરણ થયેલું છે એના સિવાયના તમામે મુદ્દાઓનું નિરાકરણ એમાં ચર્ચાને અંતે કરશું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે અનેક ક્ષેત્રોમાં જે ગુજરાત વિધાનસભા છે તેનો ઘેરાવ કરવામાં આવ્યો છે.